શ્રી સરસ્વતી વિદ્યાલયના બાળકોને નમસ્કાર. કમ્પ્યુટર વિષયમાં વિન્ડોને મૂવ કરાવી, એટલે કે એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જવું, એરોપેકની મદદથી ડેસ્કટોપ પર જવું તથા વિન્ડોના ઘટકો વિશે માહિતી આજે પ્રાપ્ત કરીએ. વિન્ડોને મૂવ કરાવી એટલે કે એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જવું, મૂવ કરવું એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું. તો કેવી રીતે આપણે વિન્ડોને મૂવ કરાવવાની છે? તો જ્યારે પણ કોઈ પણ વિન્ડોને મૂવ કરાવી હોય તો તે વિન્ડોના ટાઇટલ બાર પર તમારું માઉસનું ડાબું બટન દબાવી રાખીને તમારે જ્યાં એ વિન્ડોને લઈ જવી છે, ખસેડવી છે, ત્યાં લાવી એ માઉસનું ડાબું બટન છોડી દેવું. એટલે કે માઉસની ક્રિયા તો આપણે જાણી જ ગયા હતા કે માઉસની ક્રિયાઓ કઈ કઈ હોય. લેફ્ટ ક્લિક હોય, રાઇટ ક્લિક હોય, ડ્રેગ એન્ડ ડ્રોપ હોય. તો લેફ્ટ એટલે કે માઉસનું લેફ્ટ ક્લિક એટલે કે માઉસનું ડાબું બટન દબાવવું, રાઇટ ક્લિક એટલે કે માઉસનું જમણું બટન દબાવવું, અને ડ્રેગ એન્ડ ડ્રોપ એટલે માઉસનું ડાબું બટન દબાવી રાખીને ખસેડવું અને પછી જ્યાં લઈ જવું છે ત્યાં લઈ જઈ અને ડાબું બટન છોડી દેવું. તો એ ક્રિયાને ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવાય. તો માઉસની આ ક્રિયા દ્વારા, ડ્રેગ એન્ડ ડ્રોપ દ્વારા, આપણે વિન્ડોઝને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમારી આ વિન્ડો છે, વિન્ડોને તમારે શું કરવાનું છે? રિસ્ટોર ડાઉન એટલે કે નાની કરવાની છે. અને જો આ માઉસનું લેફ્ટ બટન ટાઇટલ બાર પર લઈ જઈ, લેફ્ટ બટન પ્રેસ કરી અને ખસેડવાનું છે, જ્યારે તમે વિન્ડોને ખસેડો છો ત્યારે માઉસનું ડાબું બટન દબાવેલું રાખવાનું છે. જો દેખાય છે દીકરાઓ, માઉસનું ડાબું બટન દબાવીને આપણે શું કરીએ છીએ? ખસેડીએ છીએ. હવે ધારો કે મારે ટોપ પેનલ પર લઈ જવી છે, તો મેં મારી જગ્યા પર ખસેડી દીધી વિન્ડોને અને અહીં મારું માઉસનું ડાબું બટન છોડી દેવાનું છે. દરેકને ખબર પડી ગઈ કે કેવી રીતે આપણે માઉસને, એટલે માઉસ દ્વારા વિન્ડોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરાવી શકીએ છીએ. એરોપિકનો ઉપયોગ કરી ડેસ્કટોપ પર જવું. એરોપિક, વિદ્યાર્થી મિત્રો, એરોપિક ક્યાં હશે? આ ટાસ્ક બાર દેખાય છે દરેકને? આ ટાસ્ક બારમાં જુઓ, અહીં રાઇટ હેન્ડ સાઈડ પર, ટાસ્ક બારના રાઇટ હેન્ડ સાઈડ પર આજે મારો આ માઉસ પોઈન્ટર ફરી રહ્યો છે, ત્યાં ક્લિક કરવાથી તમે માઉસ પર, એટલે કે એરોપિક બટનનો ઉપયોગ કરીને તમે ડેસ્કટોપ પર જઈ શકો છો. જુઓ, આ ડેસ્કટોપ પર ફરીથી વિન્ડો, આ ડેસ્કટોપ, વિન્ડો, ડેસ્કટોપ, અથવા તો આ ટાસ્ક બારમાં આવેલ ખાલી જગ્યા પર રાઇટ ક્લિક કરી તમે વિન્ડો પર જઈ શકો છો. સોર્ટ ડેસ્કટોપ. હવે એ ક્યારે દેખાશે? જ્યારે તમારી કોઈ વિન્ડો ઓપન હશે, ઘણી બધી વિન્ડો ઓપન હશે એક સાથે. ફોર એક્ઝામ્પલ, આ વિન્ડો ઓપન છે, ફોર એક્ઝામ્પલ બીજી કોઈ વિન્ડો ઓપન છે. જો આ વિન્ડો ઓપન છે, ધારો કે બધી વિન્ડોને મેં ઓપન કરી છે, હવે મારે શું કરવું છે? સીધું ડેસ્કટોપ પર જવું છે. તો રાઇટ ક્લિક કરવાનું, ક્યાં? ટાસ્ક બારમાં રાઇટ ક્લિક કરી સોર્ટ ડેસ્કટોપ પર કરવાનું છે. તો તમારો ડેસ્કટોપ દેખાશે. હવે પાવરપોઈન્ટ વિન્ડો વિશે સમજ્યું. પાવરપોઈન્ટમાં ફાઇલ ટેબ, ફાઇલ ટેબ પર શું હોય છે? ફાઇલની માહિતી વ્યવસ્થિત કરવી, સેવ કરવું, શેર કરવું, પ્રિન્ટ આપવું વગેરે જેવા કમાન્ડ હોય છે ફાઇલ ટેબ. જો વિદ્યાર્થી મિત્રો, આ માઉસ પોઈન્ટરમાં જો આ ફાઇલ લખેલું છે તે શું છે દીકરાઓ? ફાઇલ ટેબ છે, કે જેમાં તમે જોઈ શકો છો. ફાઇલ ટેબમાં શું હોઈ શકે? જુઓ, સેવ, સેવ એઝ, પ્રિન્ટ, શેર, એક્સપોર્ટ, ક્લોઝ, ન્યૂ, ઓપન વગેરે જેવા. આ જે છે તે શું છે? હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, ટ્રાન્ઝિશન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યૂ, વ્યૂ, ડુ PDF 10 વગેરે. એ શું કહેવાય? એ રિબન છે.
રિબન એટલે શું કે અમુક કમાન્ડોના ગ્રુપ બનેલો ટેબ, જે રિસેન્ટલી એક સરખા જેવા કમાન્ડ હોય એટલે કે એક સરખા રિલેટેડ કટ કોપી પેસ્ટ ન્યૂ સ્લાઇડ લેઆઉટ રિસેટ એ બધા અલગ અલગ પ્રકારના શું છે કમાન્ડ છે એ કમાન્ડોનો ટેબ એ હોમ ટેબમાં છે. ઇન્સર્ટમાં ઇન્સર્ટ પ્રકારના જેટલું પણ વસ્તુ ઇન્સર્ટ કરવા હોય તો ઇન્સર્ટ પ્રકારના જેટલા પણ કમાન્ડના ટેબ છે એ બધા ઇન્સર્ટ ટેબમાં હોય. ડિઝાઇન ટેબમાં ટ્રાન્ઝિશન ટેબ એનિમેશન એટલે કે એનિમેશન આપવા માટેના બધા કમાન્ડ, સ્લાઇડ શો કેટલા પ્રકારે તમે સ્લાઇડ શો કરી શકો છો તો તે બધા જ ટેબ, રિવ્યુ વ્યૂ વગેરે. બાય ડિફોલ્ટ કયું ટેબ એક્ટિવ હોય છે? હોમ ટેબ. આ જે માઉસ પોઈન્ટર ઉપર ફરી રહ્યું છે જેમાં રીડુ અન્ડુ અને સેવ આ ત્રણ બટનો દેખાય છે અને બીજું સ્લાઇડ શો, તો એ છે ક્વિક એક્સેસ ટૂલબાર. આ ટૂલબાર કયું છે? ક્વિક એક્સેસ ટૂલબાર, કે જેમાં સેવ અન્ડુ અને રીડુ જેવા કમાન્ડ આવેલા છે. તો ક્વિક એક્સેસ ટૂલબાર જોયું કે જેમાં સેવ અન્ડુ અને રીડુ કમાન્ડ આપવા માટે ક્વિક એક્સેસ ડિસ્પ્લે થાય છે. પછી છે રિબન, જે મેં તમને માહિતી આપી. શું છે રિબનમાં? હોમ રિબન, ઇન્સર્ટ રિબન, વ્યૂ સ્લાઇડ શો રિબન, એનિમેશન રિબન, સંબંધિત કમાન્ડના ગ્રુપને ટેબના રૂપમાં ડિસ્પ્લે કરવા રિબનનો ઉપયોગ થશે. પ્રત્યેક ટેબ કોઈ કામમાં રિસ્ટોર કરવા અથવા તો વિન્ડોને બંધ કરવા માટે. પછી છે પ્રોગ્રામ વિન્ડો કંટ્રોલ. પ્રોગ્રામ વિન્ડો કંટ્રોલમાં શું હશે? પ્રોગ્રામ વિન્ડોને મિનિમાઇઝ મેક્સિમાઇઝ રિસ્ટોર કરવા અને વિન્ડોને બંધ કરવાનો ઉપયોગ કરવો. ફોર એક્ઝામ્પલ જુઓ, આ જે છે પ્રોગ્રામ કંટ્રોલ કહેવાય. આ પ્રોગ્રામ કંટ્રોલ જેમાં તમે મિનિમાઇઝ રિસ્ટોર ડાઉન ક્લોઝ કરી શકો છો. આ છે રિબન, હોમ રિબન, ઇન્સર્ટ ડિઝાઇન ટ્રાન્ઝિશન એનિમેશન. જો જેવું હું ઇન્સર્ટ પર ક્લિક કરું એટલે ઇન્સર્ટનું આખું એક રિબન જેવું, એટલે કે સ્ટેબ સમાન કમાન્ડો ધરાવતી ટેબ જે રિબન કહેવાય છે. આઉટલાઇન અને સ્લાઇડ ટેબ. આઉટલાઇન અને સ્લાઇડ ટેબ એ પ્રેઝન્ટેશનની સ્લાઇડના બે વ્યૂ આપે છે. જો આઉટલાઇન આ જે છે તો આ થયું તમારું સ્લાઇડ પેન, અને આઉટલાઇન આઉટલાઇન વ્યૂ તમને ખબર પડે છે કે એની બાજુમાં જ આઉટલાઇન વ્યૂ હશે કે જે તમને શું કરે છે આ સ્લાઇડનું આઉટલાઇન બતાવશે. શું બતાવશે દીકરાઓ? સ્લાઇડનું આઉટલાઇન. એની નીચે જોવા આ ત્રણ બટન, નોર્મલ વ્યૂ, સ્લાઇડ સોર્ટર વ્યૂ અને રિડ્યુ વ્યૂ, અને બીજું છે સ્લાઇડ શો વ્યૂ. આ આઇકન આપેલા છે જેને કહેવાય સ્લાઇડના વ્યૂ કરવા. સ્લાઇડ વ્યૂ કરવા માટેના બધા કમાન્ડ છે નોર્મલ વ્યૂ, સ્લાઇડ સોર્ટર વ્યૂ, સ્લાઇડ શો વ્યૂ. સ્લાઇડ શો વ્યૂ કેવી રીતે થશે? આ તો એક જ ઇમેજ છે. ફોર એક્ઝામ્પલ હું નવી સ્લાઇડ ઓપન કરું છું, નવી સ્લાઇડ ઇન્સર્ટ કરું છું, મારી પાસે કેટલી બધી સ્લાઇડ થઈ? ઘણી બધી સ્લાઇડ થઈ. તો આ તમારી સ્લાઇડ પેન છે. આ શું છે? સ્લાઇડ પેન છે. હવે આ સ્લાઇડ પેનમાંથી મારે સ્લાઇડ શો કરવું છે. તો જુઓ આ સ્લાઇડ શો થયું, લખાણ કંઈ લખ્યું નથી એટલે કંઈક આઈડિયા નહીં આવશે. સ્લાઇડ શો એટલે શું? તમારે આખી સ્લાઇડ, ફોર એક્ઝામ્પલ સરસ્વતી વિદ્યાલય લખ્યું, તો જુઓ આ સ્લાઇડ શો કરું છું. તો સ્લાઇડ શોમાં શું થશે? તમારી આખી સ્લાઇડ તમારી સ્ક્રીન પર ફેલાઈ જશે. આ નોર્મલ વ્યૂ છે. આ જે વર્ક કરી રહ્યા છે તે નોર્મલ વ્યૂ છે. નોર્મલ વ્યૂમાં તમે એડિટિંગ અપડેટિંગ બધું જ કરી શકો છો, ઇન્સર્ટિંગ. અને આ છે સ્લાઇડ સોર્ટર વ્યૂ. સ્લાઇડ સોર્ટર વ્યૂ જુઓ દેખાય છે તમને, કેવું દેખાશે? જાણે કે ટાઇલ્સ ગોઠવેલી હોય તે પ્રમાણે તમારી સ્લાઇડ ગોઠવાઈ જશે એક પછી એક હોરિઝોન્ટલી. સ્લાઇડ સોર્ટર વ્યૂમાં તમે મૂવ કટ
कॉपी, पेस्ट, बहुज इजीली करी सको। घनी सरळताथी तमे स्लाइड शॉर्ट व्यू में मूव करी सको छो, कट करी सको छो, कॉपी करी सको छो ने पेस्ट करी सको। ए सहेलाई थी तो मूव एटले खबर छे, सरस्वती बिचारी जो फर्स्ट स्लाइड थी ते थर्ड नंबर पर, फरीथी मारे फर्स्ट स्लाइड करवी छे तो ड्रैग एंड यूजिंग ड्रैग एंड ड्रॉप ऑप्शन आपणे शुं करवानुं छे, एने मूव करावानुं छे। तो आ थयुं तमारुं स्लाइड सोर्टर व्यू। फरीथी नॉर्मल व्यू में जोवा माटे आ आइकन पर आवेला व्यू बटन पर क्लिक करो, नॉर्मल व्यू पर, जेथी तमने અહીં નોર્મલ વ્યૂ દેખાય આવશે। તમને આઈડિયા આવી ગઈ કે આજે આપણે શું જોયું છે? આ ક્વિક એક્સેસ ટૂલબાર, ફાઇલ, રિબન, સ્લાઇડ સોર્ટર વ્યૂ દેખાય છે। સ્લાઇડ સોર્ટર વ્યૂ બીજું વ્યૂ જોવું હોય તો આઉટલાઇન વ્યૂ જુઓ। આઉટલાઇન વ્યૂમાં કેવું દેખાય છે? દેખાય છે કે તમે જે લખાણ લખેલું છે તે જ દેખાશે, એટલે કે આઉટલાઇન સ્વરૂપે। એનું તમારું ફોર્મેટિંગ નથી દેખાતું, નથી કઈ રીતે ગોઠવેલું છે તે દરેક વસ્તુ દેખાશે, માત્ર ને માત્ર લખાણ તમને દેખાશે। કયા વ્યૂમાં? આઉટલાઇન વ્યૂમાં। જે વસ્તુ તમે આપણે અહીંથી શોર્ટકટ કી દ્વારા કહી શકીએ તે જ વસ્તુ વ્યૂ રિબનમાં જઈને નોર્મલ વ્યૂ કરી શકો છો, આઉટલાઇન વ્યૂ કરી શકો છો, સ્લાઇડ સોર્ટર વ્યૂ કરી શકો છો, સ્લાઇડ માસ્ટર કરતા નોટ્સ વ્યૂ, આ બધું નોટ્સ વ્યૂ દેખાય છે દરેકને અલગ અલગ વ્યૂમાં। એટલે કે નોટબુકમાં આપણે લખવું હોય તો કેવું વ્યૂમાં દેખાશે, તે પ્રમાણે નોટ્સ વ્યૂ દેખાશે। આ દરેક વ્યૂ તમે વ્યૂ કમાન્ડમાં જઈને, એટલે કે વ્યૂ રૂબેન્ડમાં જઈને જોઈ શકો છો। એને ક્લોઝ કરવા માટે તમારે ક્લોઝ કમાન્ડ એપ્લાય કરવાનું છે। ફરીથી નોર્મલ વ્યૂમાં લાવવા માટે વ્યૂમાં જઈને નોર્મલ, અથવા તો અહીં જે ત્રણ બટન આપ્યા છે ત્યાંથી તમે નોર્મલ બટન પર ક્લિક કરવાથી તમે નોર્મલ વ્યૂમાં આવી શકો છો। તો આ તમારે પાવર પોઈન્ટ, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની વિન્ડો થઈ કે જેમાં આપણે આ ક્વિક એક્સેસ ટૂલ બાર, ફાઇલ પેન, રિબન, સ્લાઇડ સોર્ટર વ્યૂ કેવો આપ દેખાશે, નોર્મલ વ્યૂ કેવો દેખાશે, આઉટલાઇન વ્યૂમાં શું દેખાય છે, આ વિન્ડો કંટ્રોલ બટન કયા હોઈ શકે, એ દરેક વસ્તુની માહિતી મેળવી લીધી। હવે પછી આપણે પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવવાનું છે તેના વિશે માહિતી મેળવશું। ટી છતાં સ્લાઇડ પેન, જે મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યા કે સ્લાઇડ પેન કોને કહેવાય, તો તેનું થિયોરિકલ પણ જોઈ લઈએ કે સ્લાઇડ પેન વર્તમાન સ્લાઇડને મોટા રૂપમાં વિન્ડોની જમણી તરફ ડિસ્પ્લે કરે છે। આપણે જોઈ હતી ને કઈ બાજુ હતી? જમણી તરફ। સ્લાઇડ પેનમાં ટેક્સ્ટ, ગ્રાફિક્સ અને એનિમેશન સીધા ઉમેરવા માટે થાય છે। સ્પ્લિટ બાર, સ્પ્લિટ એટલે કે બ્રેક કરવું, જ્યારે આપણે એને બ્રેક કરવું હોય ત્યારે સ્પ્લિટ બારનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ છીએ? વિન્ડોને સ્પ્લિટ કરી શકીએ છીએ કે માઉસને ડ્રેગ કરી સ્લાઇડ પેનની, સ્લાઇડ પેન તમે જે જોયો છે તેની પહોળાઈ અને એડજસ્ટ કરી શકીએ છીએ। ટેક્સ્ટ પ્લેસ હોલ્ડર, ટેક્સ્ટ પ્લેસ હોલ્ડરથી ટાઇટલ, બોડી ટેક્સ્ટ અને બુલેટ લિસ્ટને ટાઈપ કરવા ટેક્સ્ટ પ્લેસ હોલ્ડરનો ઉપયોગ કરીએ છીએ। જુઓ બેટા, ટેક્સ્ટ પ્લેસ હોલ્ડર આને કહેવાય, ટેક્સ્ટ પ્લેસ હોલ્ડર। સ્ટેટસ બાર, સ્ટેટસ બાર તો દરેકને ખબર જ છે, કરંટ સ્લાઇડ નંબર અને સ્લાઇડ શોમાં સામેલ કુલ સ્લાઇડની સંખ્યા દર્શાવે છે। જુઓ આ છે તમારું સ્ટેટસ બાર, સ્ટેટસ બારમાં તમને દેખાય છે સ્લાઇડ વન ઓફ ફોર, ઇટ મીન્સ ટોટલ નંબર ઓફ સ્લાઇડ કેટલી છે? ચાર, અને તેમાંથી તમારી કરંટ સ્લાઇડ કઈ છે? ફર્સ્ટ નંબરની। ફોર એક્ઝામ્પલ, મારી થર્ડ નંબરની મેં પ્રેસ કર્યું, એટલે કે આ મારી કરંટ સ્લાઇડ કઈ છે? થર્ડ નંબરની। અહીં હું લખાણ લખું છું, જુઓ તો એ થર્ડ નંબરની થઈ, તો થર્ડ નંબરની એક કરંટ સ્લાઇડ છે। તમને સ્ટેટસ બાર શું બતાવશે? કરંટ સ્લાઇડ અને ટોટલ કેટલી સ્લાઇડ છે તે બતાવશે। વ્યૂ બટન, મેં તમને વ્યૂ બટન બતાવ્યા છે, કયા વ્યૂ બટન હતા? સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ રહેલા વ્યૂને ઝડપથી બદલવાની આઝાદી આપે છે। અલગ અલગ વ્યૂમાં બતાવ્યા ને, નોર્મલ વ્યૂ, સ્લાઇડ સોર્ટર વ્યૂ, બરાબર? મુખ્ય કેટલા વ્યૂ છે? ત્રણ, નોર્મલ વ્યૂ, સ્લાઇડ સોર્ટર વ્યૂ અને સ્લાઇડ શો વ્યૂ। અને દરેક વિશે, નોર્મલ વ્યૂ કેવું હોય કે જેમાં તમે એડિટિંગ કરી શકો, ઇન્સર્ટ કરી શકો, લખાણ લખી શકો, સ્લાઇડ સોર્ટર વ્યૂ
એક બધી સ્લાઇડ સ્ક્રીન પર જાણે ટાઇલ્સ ગોઠવેલી હોય તેમ ગોઠવાઈ જશે એક પછી એક, અને સ્લાઇડ સોર્ટર વ્યૂમાં તમે ઇઝીલી કટ કોપી પેસ્ટ કરી શકો છો. સ્લાઇડ શો વ્યૂ તમે અત્યારે જોઈ શકો છો, આ પાવર પોઈન્ટની જ એક પ્રેઝન્ટેશન છે જેની મેં સ્લાઇડ વ્યૂ કરી રહ્યું છું. બરાબર, આ વિડીયોમાં આ સ્લાઇડ શો વ્યૂ છે કે જેથી તમારે સ્ક્રીન પર તમારે આખી એક સ્લાઇડ ફેલાઈ જશે. નોટ્સ પેન, કરંટ સ્લાઇડ માટે ટેક્સ્ટ નોટને ઉમેરવા માટે તમે નોટ્સ પેનનો ઉપયોગ કરી શકો છો. દીકરાઓ, આ થયું તમારું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા માટેની એપ્લિકેશન, કે જેમાં કઈ વિન્ડો, કયા વ્યૂ, કેટલા વ્યૂ છે, કયા ટેબ છે, કયું રિબન છે, કયા બટન છે, તેના વિશેની માહિતી મેળવી. હવે પછી આપણે એમાં પ્રેક્ટિકલ કરતા શીખીશું. થેન્ક યુ.